નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતનું પ્રકરણ 1 એમાં સ્વાધ્યાય 1.1ની સમજ મેળવશું. તો પાઠ્યપુસ્તકના પાના નંબર 14 ઉપર સ્વાધ્યાય 1.1 આપેલો છે, જેમાં આપણે અત્યારે દાખલા નંબર 2થી શરૂઆત કરીએ છીએ. તો દાખલા નંબર 2માં આપણને આપ્યું છે કે નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. હવે વિરોધી સંખ્યા એટલે શું? તો ધન સંખ્યા હોય તો આપણને ઋણ કરવાની, અને જો ઋણ હોય તો આપણને એની ધન સંખ્યા કરવાની, એટલે કે એની વિરોધી સંખ્યા. જેમ કે પહેલો ઉદાહરણ છે કે 2 ના છેદમાં 8, તો એની વિરોધી સંખ્યા થશે -2 ના છેદમાં 8. હવે છે -5 ના છેદમાં 9, તો એની વિરોધી સંખ્યા થશે 5 ના છેદમાં 9. અહીંયા આપણે માઇનસ કાઢી નાખશું અને અહીંયા ધન છે તો આપણને ઋણ કરી નાખીએ છીએ, એટલે માઇનસ લગાવી દેશું. બીજી સંખ્યામાં કાંઈ જ ફેરફાર નહીં થાય. જેમ કે હવે છે -6 છેદમાં -5, તો 2 માઇનસ છે એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. તો આપણે અહીંયા કને એની વિરોધી સંખ્યામાં ઋણ સંખ્યા લેશું, 1 માઇનસ લેશું, કેમ કે અહીંયા બંને માઇનસ છે એટલે આ સંખ્યા ધન થઈ જશે. તેવી જ રીતે છે 2 ના છેદમાં -9, એટલે કે આખી સંખ્યા આપણને જોવાની છે તો અહીંયા ઋણ સંખ્યા છે, તો સામે આપણે એની વિરોધી સંખ્યા લેશું ત્યારે ધન થઈ જશે, એટલે કે ખાલી 2 ના છેદમાં 9. ત્યારબાદ 5મું 19 ના છેદમાં -6, એટલે અહીંયા પણ માઇનસ છે એટલે એની વિરોધી સંખ્યા થઈ જશે 19 ના છેદમાં 6. ત્યારબાદ છે પ્રશ્ન 3, ચકાસણી કરો. -x - x = x, બે વાર માઇનસ આપેલા છે. તો હવે અહીંયા આપણે એક્સની જગ્યાએ 11 ના છેદમાં 15 લેવાના છે. તો આ રકમમાં આપણે 11 ના છેદમાં 15 મૂકીએ તો એકવાર માઇનસ અને બીજી વાર માઇનસ, એટલે કે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે જવાબ આવશે 11 ના છેદમાં 15. એટલે આપણો આપણું સાબિત થાય છે કે બે વાર માઇનસ હોય તો જવાબ ઈ એક્સ પોતે જ સંખ્યા મળે. એટલે અહીંયા કને પણ x = 11 ના છેદમાં 15 લીધા છે, તો બે વાર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આપણને જવાબમાં મળશે 11 છેદમાં 15. તેવી જ રીતે છે x = -13 ના છેદમાં 17. હવે અહીંયા સંખ્યા જ પોતે જ ઋણ આપેલી છે, માટે જ્યારે આપણે અહીંયા કિંમત મૂકશું એક્સની જગ્યાએ ત્યારે -13 ના છેદમાં 17, એની આગળ 1 માઇનસ અને એની આગળ બીજો માઇનસ, એટલે ટોટલ 3 વાર માઇનસ થાય છે. એટલે કે એકવાર આપણે માઇનસ માઇનસ પ્લસ થશે, પણ પાછો ગુણાકારમાં માઇનસ છે, ઋણ છે, એટલે પ્લસ અને માઇનસ, ધન અને ઋણનો ગુણાકાર કરીએ તો ઋણ જવાબ મળે, એટલે કે -13 ના છેદમાં 17 આપણને જવાબ મળશે, જે એક્સ છે. એટલે કે અહીંયા સાબિત થાય છે કે -x = x આપણને જવાબ મળે, જે સંખ્યા ધારી હોય એક્સમાં એ જ જવાબ આપણને મળી જાય છે. હવે પ્રશ્ન 4માં આપણને કીધું છે કે નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. વ્યસ્ત એટલે કે કોઈ પણ સંખ્યા છે એની જે અંશની સંખ્યા હોય છેદમાં આવી જાય અને છેદની સંખ્યા હોય અંશમાં આવી જાય. તો અહીંયા કહે છે કે -13 છેદમાં કાંઈ નથી એટલે આપણે એને 1 સમજશું, તો એનો વ્યસ્ત થશે 1 ના છેદમાં 13, એટલે અહીંયા માઇનસ છે એટલે આપણે અહીંયા -1 ના છેદમાં 13 લખ્યું છે. અહીંયા નિશાની નહીં બદલે, નિશાની જે છે એ જ રાખવાની છે, માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ. અહીંયા કને છે -13 ના છેદમાં 19, તો એનું વ્યસ્ત થઈ જશે -19 ના છેદમાં 13. ત્યારબાદ દરેક સંખ્યામાં એવી જ રીતે આવશે. અહીંયા ચોથું ઉદાહરણ જોઈએ તો અહીંયા 4 સંખ્યા આપેલ છે, એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે સૌ પ્રથમ. તો -5 છેદમાં 8 - -3 છેદમાં 7, તો એનો ગુણાકાર થશે 5 3 15 અને 8 7 56, અને 2 વાર માઇનસ છે એટલે થઈ જશે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. હવે આનો વ્યસ્ત કરવાનો છે, એટલે 15 ના છેદમાં 56નો વ્યસ્ત થશે 56 ના છેદમાં 15. એવી રીતે અહીંયા પણ આ બંનેનો પેલા ઉપરનો ગુણાકાર કરી લેવાનો છે, 2 એકા 2 અને છેદમાં 5 અને માઇનસ માઇનસ પ્લસ. હવે એનો વ્યસ્ત કરશું એટલે 5 ઉપર આવી જશે અને 2 છેદમાં આવી જશે, એટલે 5 ના છેદમાં 2. એવી જ રીતે -1નો વ્યસ્ત કરો તો એ જ આવે 1 ના છેદમાં -1, એને તમે 1 - 1 પણ લખી શકો. હવે છે પ્રશ્ન 5,
કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવવાનું છે. તો સૌ પ્રથમ છે માઇનસ 4^5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા માઇનસ 4^5 અને જવાબ આપ્યો છે. અહીંયા કને બંને બાજુ ગુણાકાર 1થી કરેલો છે એ માટે એનામાં આપણે શું કહી શકીએ કે 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે. ધારો કે બીજું છે તો એનામાં છે માઇનસ 13^17 ગુણ્યા માઇનસ 2^7 બરાબર માઇનસ 2^7 ગુણ્યા માઇનસ 13^17 એટલે કે અહીંયા બંને બાજુ એ જ સંખ્યા આપેલી છે, ખાલી એનો ક્રમ બદલાવેલો છે. તેને એટલે આપણે એને કહી શકશું કે ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ ત્રીજું